વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી મીડિયમ ધોરણ નવ ગુજરાતી સબ્જેક્ટ પાઠ સત્તરમાં મારા સપનામાં આવ્યા હરીનો સ્વાધ્યાય સોલ્યુશન કરશું તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પ્રશ્ન એક નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય નાયિકાને લાગુ પડતું નથી ભગવાન હસતા હસતા સામે ઊભા રહ્યા બી ભગવાને આસુલુચી આપ્યા સી હરિ સપનામાં આવ્યા હતા ડી હરિએ અબોલા લીધા હતા તો સાચો વિકલ્પ છે એ ભગવાન હસતા હસતા સામે ઊભા રહ્યા પ્રશ્ન નંબર બે મારા મનની દ્વારિકાના સુબા એટલે એ કાવ્ય નાયકાની મનસ્થિતિનું આલેખન બી દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણના મનની વાત સી બીજાના મનમાં ઊભા થતા તરંગો ડી દરિયામાં ડૂબી ગયેલ સોનાની દ્વારિકા તો સાચો વિકલ્પ છે બી દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણના મનની વાત પ્રશ્ન નંબર ત્રણ મનની દ્વારિકાના સુબા વાક્યમાં કાવ્ય નાયકાનો ભાવ એ તિરસ્કાર બી સમર્પણ ભાવ સી ક્રોધ ડી ગુલામી તો સાચો વિકલ્પ છે બી સમર્પણ ભાવ પ્રશ્ન નંબર ચાર કાવ્યનાયિકા શા માટે બહાવરી બની શ્રી કૃષ્ણને પામવા માટે બી સંસાર ભોગવવા માટે સી કંસાર બનાવવા માટે ડી આંધળ મેલવા તો સાચો વિકલ્પ છે શ્રી કૃષ્ણને પામવા માટે એ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પ્રશ્ન નંબર આંસુ કેવી રીતે લૂછ્યા તો જવાબ છે ભગવાન શ્રી કૃષ્ણના મિલન માટે ઝૂરતી ગોપીના સ્વપ્નામાં મરક મરક હસતા ઊભા રહ્યા ગોપીઓ શ્રી કૃષ્ણને જોઈને ભાવ વિભોર બની ગઈ અને તેમની આંખમાંથી આંસુ સારવા માંડ્યા ગોપીના મનમાં સુબા શ્રી કૃષ્ણને ગોપીના વિરાહને ખાળવા એના આંસુ લૂછ્યા પ્રશ્ન નંબર બે ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું તો જવાબ છે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા અને ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી વહાલ કર્યો પછી ગોપીની સામે આવીને ઊભા રહ્યા અને મરક મરક હસતા રહ્યા અને ગોપીના આંસુ લૂછ્યા પ્રશ્ન નંબર ત્રણ સ્વાધ્યાયનો નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો હરિ મિલન તમારા શબ્દોમાં આલેખો તો એનો જવાબ છે સ્વપ્નામાં અચાનક હરિ આવે છે હરિને જોઈને ગોપી પ્રેમમાં બહાવરી બની જાય છે સ્વપ્નમાં શ્રી કૃષ્ણ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી અને વહાલી કરે છે આમ ગોપીને પ્રેમમાં તરબોળ કરી દીધી હરિ ગોપીની સામે ઊભા રહીને મરક મરક હસવા લાગ્યા ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે આમ હરિ મિલનનો પ્રે પ્રસંગ ગોપી માટે આનંદનો ઉત્સવ છે આ ઉત્સવને ઉજવવા માટે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે પરંતુ હરિના પ્રેમમાં ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે આ જોઈને હરિના મુખમાંથી ઉદ્ગાર સરી પડે છે અરે બહાવરી પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો ઉત્તર મળી જાય છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ચાર નીચેની કાવ્ય પંક્તિ સમજાવો આંધળ મેલિયા તા કરવા કંસાર એમાં ઓરી લીધો મેં સંસાર હરિ બોલ્યા અરે બહાવરી તો એનો જવાબ છે એ ના એટલે કે આન્સર એ એટલે આન્સર ભાઈ હરિમિલનના આ મંગલમય અવસરે શુકન રૂપે ગોપી કંસાર રાંધવા મૂકે છે અચાનક સ્વપ્નામાં આવ્યા એટલે આ મંગલમય અવસર બને છે પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનીને ગોપી બહાવરી બની જાય છે અને આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે આ જોઈને હરિ બોલે છે અરે બહાવરી તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ નવ ગુજરાતી સબ્જેક્ટનો સત્તરમો પાઠ જેનું સ્વાધ્યય આપણે સોલ્યુશન કર્યું આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર જરૂર સબસ્ક્રાઈબ કરશો